હાલમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે આ ફ્લાવર શોમાં આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું કાકરિયા કાર્નિવલ બાદ યોજાઈ રહેલા ફ્લાવર શોમાં માં બે લાખ જેટલા અને દસ લાખ થી પણ વધુ ફૂલ છોડની મહેકના કારણે માનવ મહેરામણ અહીં ઉમટી પડ્યું હતું ફ્લાવર શોમાં વિવિધ સ્કલપ્ચર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે યંગસ્ટર ફ્લાવર શોમાં વિવિધ સ્કલપ્ચર સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા નોંધ્ય છે કે માનવ મહેરામણ જોતા ફ્લાવર શો ના સમયમાં વધારો કરાયો છે જે સવારે નવ વાગ્યાથી ખુલ્લો રહેશે ફ્લાવર શોનું આયોજન કરવામાં અમદાવાદ આ ફ્લાવર શોમાં વિવિધ મુલાકાતીઓ જે છે તે અહીંયા મુલાકાત લઈ રહ્યા છે વાત કરવામાં આવે તો સમયની પણ સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે મુલાકાતીઓની સંખ્યા જુતા સમયમાં સવારે નવ થી રાત્રિના દસ સુધીનો જે સમય છે તે કરવામાં આવ્યો છે કહી શકાય કે દર વર્ષે લાખો લોકો ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે જુદા જુદા ફ્લાવર જે છે તે જોવા અહીંયા આવતા હોય છે પરિવારજનો જે અહીંયા છે તે પણ અહીંયા આવ્યા છે તેમની સાથે વાતચીત કરીશું કે ફ્લાવર શોમાં આવીને તેમને કેવું લાગ્યું કોરોના કાળ દરમિયાન છેલ્લા બે વર્ષમાં ફ્લાવર શો બંધ હતો શું કહેશો ક્યાંથી આપ આવ્યા છો અને કઈ રીતનું અત્યારે ફ્લાવર શોની મજા માણી રહ્યા છો અમે લોકો પણ બે વર્ષ પહેલાં આવ્યા હતા જ્યારે કોરોનાનો નહોતો એના પછી અત્યારે આવ્યા તો ઘણું સારું છે અત્યારે જોવા જેવું છે ફેમિલી સાથે આવીએ તો બહુ મજા આવે એવી વસ્તુ છે ઘણા સ્કલ્પચર લગાવેલા છે હાથી છે ઘોડા છે બીજા ઓલિમ્પિકના સ્પોર્ટના બનાવેલા છે એટલે ઘણી એવી વસ્તુ છે જે જોવા જેવી છે અને એકવાર મુલાકાત અવશ્ય લેવા જેવી છે કે જે ફેમિલી સાથે આવે તો બહુ જ મજા આવે એવું છે તો બને ત્યાં સુધી અહીંયા ઘણી મુલાકાત લો ઘણી સારી જગ્યા છે બે વર્ષ સુધી તો હતો નહીં કાંઈ હવે ઘણી સારી જગ્યા છે તો લોકો જોવા આવે અને ખૂબ મજા આવે એવી વસ્તુ છે તો પૈસા બી નથી એટલા નોમિનલ ચાર્જ છે જે ઘરે જોવાનું અને સવારે નવથી રાતના દસ સુધી એટલે મજા આવે એવું છે તો લઈને આવો એવી આશા ચોક્કસ નાના નાના જે બાળકો છે તેમને પણ કદાચ પૂછીશું ક્યાં નામ બેટા આપકા ક્યાં દેખા આપને અહીંયા પે એલિફન્ટ દેખા નાના નાના જે બાળકો છે તેને પણ વિવિધ જે સ્કલ્પર સ્કલ્પચર્સ જે છે તે પણ જોવા માટે મળી મળી શકે છે ને સાથે જ આપ શું કહેશો બેન કારણ કે જે પ્રમાણે બે વર્ષ કોરોના કાળ હતો ત્યારે નહોતો આવ્યા ને અત્યારે પરિવાર સાથે આપ અહીંયા આવ્યા છો બહુ સરસ છે અને અહીંયા સેલ્ફી લેવા માટેના જે ફોટા શૂટ માટેનું બહુ સરસ છે મજા આવી એવું છે કે ફોટા બુટા પાડવાનો જે શોખીન હોય એ લોકો માટે તો બહુ સરસ છે આ જગ્યાઓ અને સેલ્ફી માટે એમ કે દરેક જગ્યા એવી સરસ છે ને કે આમ સેલ્ફી પોઈન્ટ એ છે બધા એટલે મજા આવી એવું છે પરિવારજનો સાથે પણ અહીંયા અનેક લોકો અહીંયા આવતા હોય છે ત્યારે યંગસ્ટર જે છે તે પણ અહિયાં આવતા હોય છે અને સાથે જ તેમની સાથે પણ વાત કરીશું કારણ કે મોટા ભાગે અહીંયા સેલ્ફી પોઈન્ટ જોવા મળતા હોય છે શું કેશો કેવા પ્રકારનું ફ્લાવર શો છે તેનું આયોજન ફ્લાવર શોનું આયોજન એક નંબર છે અહીંયા દર વર્ષે થાય છે એના કરતાં આ વખતે બહુ સારું રહ્યું છે આ વખતે જી ટ્વેન્ટીનું જે નવું લાયા છે જે મતલબ આપણે જી ટ્વેન્ટી સમયથી થવાની છે તેના માટે એક બહુ સારું આયોજન કર્યું છે અહીંયા અને બધું આ વખતે ઘણું ખરું નવું છે અને દર વખત કરતા સારું છે આ વખતે શું મંતવ્ય આપનું પણ સારું છે મસ્ત પહેલાં કર ત્રણ વર્ષ પછી કોરોના પછી ખુલ્યું છે નવું જોવા મજા આવી ચોક્કસ પાછળ પણ આપ જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે સ્કૂલના બાળકોને જે છે તે અહીંયા લાવવામાં આવ્યા છે ને ખાસ કરીને દર વર્ષે ફ્લાવર શોનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવતું હોય છે તો કહી શકાય કે જે પ્રમાણે ફ્લાવર શોની વાત કરવામાં આવે તો ફ્લાવર શો દસમો ફ્લાવર શો જે છે તેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને સાથે દસમા ફ્લાવર શોનું આયોજન અને વહેલી સવારથી જ્યારે ફ્લાવર શોનું એન્ટ્રી થતી હોય છે ત્યારથી જ અહીંયા મુલાકાતીઓ જે છે તે આવતા હોય છે વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવે છે ખાસ કરીને જી ટ્વેન્ટી જે સમિટ છે અને ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો તે થીમ આધારિત ફ્લાવર શોનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ तापी જિલ્લામાં व्याजखो